નમસ્કાર સ્કૂલ ઓફ ડિવોશન પાર્ટી ની YouTube ચેનલ માં સર્વ વિદ્યાર્થી મિત્રોનો સ્વાગત છે આજે આપણે ધોરણ 11માં વિષય નામના મૂળ તત્વ ભાગ 1 ના પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડિયોની અંદર જોઈ ગયા તે મુજબ નામનો ઉદ્ભવ ક્યાંથી થયો છે સર્વપ્રથમ એની વ્યાખ્યા એટલે એનો અર્થ પણ રજૂ કર્યો છે તેના હેતુઓ અને તેના લક્ષણો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે આપણે આ વિડિયોની અંદર ભણવાના છીએ હિસાબી પદ્ધતિના ફાયદા શું ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિના ફાયદા તો હિસાબી પદ્ધતિના ફાયદા કયા કયા છે તો અહીંયા આપણે જુદા જુદા હિસાબી પદ્ધતિના 10 જેટલા ફાયદાઓ દર્શાવેલા છે હિસાબી પદ્ધતિના જે ફાયદા છે એ 10 જેટલા આપણે જુદા જુદા દર્શાવેલા છે જેમાં પહેલું હિસાબી માહિતીની ઉપલબ્ધતા પહેલું છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે આ માહિતી તૈયાર કરવાની હોય તો માલિક જ્યારે એટલે કે માલિકને જ્યારે જરૂર પડે છે ત્યારે આ માહિતીનો તે ઉપયોગ કરી શકે છે એ માટે હિસાબી માહિતીની ઉપયોગીતા ઉપલબ્ધતા એટલે કે હિસાબો તૈયાર કરાવે છે ધંધાના માલિક દ્વારા પોતાની જરૂરિયાત મુજબ આ હિસાબો ચકાસી શકે છે હિસાબો અંગેની માહિતી મેળવી શકે છે એના માટે હિસાબની માહિતીની ઉપલબ્ધતા એટલે કે હિસાબો માલિક દ્વારા તૈયાર કરવામાં આવે છે ધંધાની સ્થિતિ દર્શાવીને યોગ્ય લોન કે અન્ય કોઈ વસ્તુ ઉછીના નાણાં લેવા હોય તો એ હિસાબો પરથી મેળવી શકે છે બીજું છે નફાકારકતા જાણવા ધંધામાં કેટલો સમય થયો કે જેના આધારે હિસાબો તૈયાર થાય છે માનો કે કોઈ ધંધો જૂનો હોય તો એની નફો કમાવાની ક્ષમતા વધુ હોય કોઈ નવો ધંધો થયો તો એની નફો કમાવાની ક્ષમતા ઓછી હોય તો ધંધામાં કેટલો લાભ કરે છે અથવા કેટલો લાભ થયો છે કેટલું નુકસાન થયું છે આ વગેરે માહિતી જાણવા આ અંગેની માહિતી જાણવા હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું આર્થિક સ્થિતિ જાણવા માટે તો હિસાબોની મુદતના અંતે ચોક્કસ મુદતના અંતે પેઢી દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે છે તેના આધારે ધંધાની જવાબદારી કેટલી છે નફાનું પ્રમાણ કેટલું છે આ માહિતી જાણવા માટે આર્થિક સ્થિતિ જાણવા માટે હિસાબો તૈયાર કરવા પડે છે જો જવાબદારીનું પ્રમાણ વધુ હોય તો ધંધાની સ્થિતિ નબળી ગણાય છે જો વધુ હોય તો સ્થિતિ નબળી ગણાય છે અને જવાબદારીનું પ્રમાણ જો ઓછું હોય તો ધંધાની સ્થિતિ સારી ગણી શકાય છે આ રીતે હિસાબોના આધારે ધંધાની જવાબદારીના ગણતરી કરી અને ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે કરવેરાનું આયોજન તો કરવેરા એટલે દરેક ધંધાકીય એકમો દ્વારા કરવેરા ચૂકવવામાં આવે છે દરેક ધંધાકીય એકમ દ્વારા કરવેરા ચૂકવવામાં આવે છે આ કરવેરા કેટલા ભરવાના છે તો જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી
કરવાની હોય કરવેરાનું પ્રમાણ કરવેરાનું પ્રમાણ ધંધા ધંધાના કરવેરાનું પ્રમાણ ધંધાના જે વ્યવહારોના આધારે નક્કી કરવામાં આવે છે તો અહી હિસાબો તૈયાર કર્યાના આધારે જેતે ધંધાના માલિક દ્વારા એ કેટલો કર ભરવો અથવા કયા કરના બે જે ઠરાવ છે તેની માહિતી મેળવી શકાય છે એને કરવેરાનું આયોજન કહી શકાય ધંધાનું મૂલ્યાંકન ધંધાનું મૂલ્યાંકન તો ધંધાનું મૂલ્યાંકન શું છે તો વ્યવહારમાં અમુક વખત માલિક દ્વારા પોતાના ધંધાનું મૂલ્યાંકન કરવામાં આવે છે માલિક દ્વારા ધંધાનું વેચાણ કરવામાં આવે છે અન્ય વ્યક્તિને કરવાનું હોય છે એટલે કે માલિક દ્વારા ધંધાનું અન્ય વ્યક્તિને વેચાણ કરવાનું હોય છે અથવા વેચાણ કરવા આપવાનું હોય છે આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી રાખવી આ સમયે ધંધાની વેચાણ કિંમત કેટલી રાખવી તેનો આધાર હિસાબી પદ્ધતિ ઉપરથી મેળવી શકાય છે તેના માટે ધંધાનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય એ હિસાબો ઉપરથી માહિતી મેળવી શકાય છે નિર્ણય ઘડતરમાં તો નિર્ણય ઘડતર ધંધાના જુદા જુદા સ્વરૂપો એકાકી પેઢી વેપારી પેઢી ભાગીદારી પેઢી આ જુદા જુદા સ્વરૂપની અંદર પેઢી જે નફો કમાવાની સ્થિતિ છે પોતાના હિસાબો તૈયાર કરે છે અને આ ખાસ કરીને કંપનીના હિસાબોમાં ઉપયોગી બને છે ખાસ કરીને કંપનીના હિસાબોમાં ઉપયોગી બને છે જુદા જુદા પક્ષકારો જેવા કે લેણદારો શેર હોલ્ડર્સ રોકાણકારો સરાપી પેઢીઓ વગેરે દ્વારા ધંધાની અંદર નાણાં રોકવાની ઈચ્છા હોય ત્યારે હિસાબી પદ્ધતિ દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવેલા છે તેના આધારે એ નિર્ણય કરી શકે છે તેને નિર્ણય ઘડતરમાં ઉપયોગી છે એવું કહી શકાય પુરાવા તરીકે હિસાબી પદ્ધતિના આધારે દર વર્ષે ધંધાકીય એકમ એટલે પેઢી દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવે છે આ હિસાબો દર વર્ષના તૈયાર હોય છે જે ભૂતકાળની માહિતીને વર્તમાનની માહિતી સાથે સરખાવવા ભૂતકાળની માહિતી વર્તમાન સાથે એની નફાની સરખામણી કરવા માટે અથવા પેઢીએ કેટલો નફો કર્યો છે અથવા અન્ય પક્ષકારોને આ અંગેની માહિતી રજૂ કરવા માટે હિસાબો એટલે કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે જે પુરાવા તરીકેનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી ભૂતકાળની કામગીરી સાથે તુલના તો હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી હિસાબી પદ્ધતિ એટલે તેમાં નિયમો અને સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણોસર ધંધાના વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક પરિસ્થિતિ એટલે કે આર્થિક સ્થિતિ ભૂતકાળની કામગીરી સાથે સરખામણીમાં તેની તુલના કરવામાં આવે છે નૈતિક અંકુશ આપણું નવમો કાયદો છે નૈતિક અંકુશ તો નૈતિક અંકુશ એટલે શું તો ધંધાની અંદર જે હિસાબો તૈયાર કરવામાં આવે છે આ હિસાબોના આધારે ધંધો કેટલો નફો કમાય છે ધંધો કેટલી ખોટ કરે છે તેના આધારે કર્મચારીઓ ઉપર પેઢીના જે સંચાલકો છે તે એક પ્રકારનું અંકુશનું માળખું તૈયાર કરે છે છેલ્લો એના માટે ફાયદો છે સુધારાત્મક પગલા તો સુધારાત્મક પગલા એટલે શું તો ઉપરના બધા જ બાબતોને ધ્યાનમાં રાખી કંપનીના સંચાલક મંડળ શેર હોલ્ડર કે કંપનીના જે મેનેજિંગ ડિરેક્ટર હોય તેના દ્વારા જો પેઢીના નફાની ક્ષમતા ઘટી જતી હોય અથવા નફાનું મૂલ્ય ઘટતું હોય સતત પેઢી ખોટ ઘટતી હોય એવા સંજોગોની દ્વારા હિસાબોના આધારે એના સુધારા વધારા કરવા અને એમાં નફામાં વધારો કરવા અથવા થતી ખોટને આવનાર સમયમાં નફામાં પરિવર્તન કરવા માટે જે તે પગલાં લેવા માટેનો જે ઉપાય કરવામાં આવે છે એને સુધારાત્મક પગલાં કહેવામાં
જોઈએ 9 પોઈન્ટ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ બિન નાણાકીય વ્યવહાર પહેલી જેની મર્યાદા છે કે જે બિન નાણાકીય વ્યવહાર હોય એવા વ્યવહારની જે માંગ કરવામાં આવતી નથી એટલે એને હિસાબી પદ્ધતિની પહેલી મર્યાદા કહેવામાં આવે છે બીજું નાણાનું સ્થિર મૂલ્ય નાણાનું નિશ્ચિત મૂલ્ય તૈયાર કરવામાં આવે છે અને એના આધારે એને હિસાબી ચોપડામાં ઘણી વખત એક જ વાર દર્શાવવામાં આવે છે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો ભૂતકાળમાં બનેલી જે માહિતી એના આધારે ઘણી વખત કંપનીની પ્રતિષ્ઠા ગવાતી હોય તો પણ આવા સંજોગો ઉદ્ભવે છે તો એના વિશે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ તો આ જુદી જુદી માહિતીના આધારે આપણે કહી શકીએ કે એના શું બનાવો છે એની શું વિગતો છે તેની આપણે ચર્ચા કરી શકીએ છીએ ત્યાર પછી બજારની અવગણના બજારની અવગણના તો ધંધાની મિલકતોની કિંમતો અવગણના કરવા એટલે કે ફેરફાર કરવા ફેરફારો થતા રહે છે તેની બજાર કિંમત બદલાતી રહે છે હિસાબી પદ્ધતિની બજાર કિંમત હિસાબી પદ્ધતિની બજાર કિંમતની અવગણના કરીને ભવિષ્યમાં લેનારા નિર્ણયો માટે ઉપયોગી બની શકે છે ત્યાર પછી અંદાજોનો ઉપયોગ ત્યાર પછી છે અંદાજોનો ઉપયોગ તો હિસાબી પદ્ધતિમાં સંગમત લેણાની જો અનામત એટલે કાલખાત અનામત જેવી સમસ બાબતો અંદાજિત ગણતરી કરવામાં આવે છે કે સંગમત લેણાની જે જોગવાઈ કરવામાં આવે છે એટલે કે કાલખાત અનામત એ અંદાજવામાં આવે છે એની અંદાજ કરવામાં આવે છે એની ભવિષ્ય માટેની અંદાજિત કિંમતની ગણતરી કરવામાં આવે છે ચોક્કસ હોતું નથી જો આવા અંદાજોનામાં ભૂલ હોય તો તે ભૂલ હિસાબોમાં જોવા મળે છે અને જો કે આ પ્રકારના અંદાજો ભૂતકાળના અનુભવોના આધારે અને તાર્કિક રીતે કરવામાં આવે છે તેથી ભૂલોના આધારે જો એની ગણના કરવામાં આવે અને ભૂલો ઓછી રહે તો પેઢીને લાભ થાય અને ભૂલો વધુ રહે તો એની પેઢીને ખોટ કરવાનો પણ સમય દર્શાવવામાં આવે છે ત્યાર પછી જોઈએ છઠ્ઠો બેવડા ધોરણ હિસાબોમાં બે અગત્યના અંગો હિસાબોમાં બે અગત્યના અંગો નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું છે હિસાબી પદ્ધતિના બે અંગો છે એમાં પહેલું છે નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું નફા નુકસાન ખાતું જે ધંધાની અંદર થતા રોજબરોજના ખર્ચ અને ઉપજના આધારે પેઢીએ કરેલો નફો કે નુકસાન જાણી શકાય છે આના જ આધારે અને ત્યાર પછી પાકા સરવૈયામાં જૂની મિલકત દર્શાવવામાં આવે છે અને તૈયાર અને એ પ્રકારની વિષમતા અહીં જોવા મળે છે ઉપરાંત એટલે કે આપણે આ બધી ઉપરની સ્થિતિ જોઈએ એના બેવડા ધોરણો તૈયાર થતા જોવા મળે છે આ રીતે આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓનો પણ ખ્યાલ મેળવ્યો હવે જોઈએ હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો એમાં પહેલું છે વિશ્વાસપાત્રતા હિસાબી માહિતીનું પ્રથમ ગુણાત્મક લક્ષણ વિશ્વસનીયતા એટલે કે વિશ્વસનીયતા પાત્રતા છે તૈયાર થયેલી માહિતી સંપૂર્ણપણે વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે તૈયાર કરેલી માહિતી સંપૂર્ણ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે અને આ તેઓ વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનાર તેઓ વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનારને હોય છે માહિતીનો ઉપયોગ કરનાર વિશ્વાસ ટકાવી રાખવાનું કામ
માહિતી તૈયાર કરનારાનો છે જે માહિતીનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ છે તેઓનો વિશ્વાસ ટકાવી રાખવાનું મુખ્ય કાર્ય તે માહિતી તૈયાર કરે છે એવા વ્યક્તિઓનું છે કે એના આધારે સામેના વ્યક્તિઓ અહીં આ માહિતીનો ઉપયોગ કરે અને એના ઉપર વિશ્વાસ કરે એટલા માટે પહેલું એનું પગથિયું છે વિશ્વસનીયતા પહેલું પગથિયું છે વિશ્વસનીયતા ત્યાર પછી જોઈએ તો આપણે એની અંદર બીજું જોઈએ સુસંગતપણું બીજું એમાં આપણે જોઈએ સુસંગતપણું તો સુસંગતપણું એટલે શું તો રજૂ કરવામાં આવેલી માહિતી ઉપયોગકર્તાની જરૂરિયાતને પૂર્ણ કરે અથવા પૂર્ણ કરવા સક્ષમ હોય તે માહિતીને સુસંગત માહિતી કહેવામાં આવે છે આ માહિતી સુસંગતપણું એવું લક્ષણ છે કે જેનો ઉપયોગકર્તા પોતાની માહિતીના આધારે નિર્ણય લેવા માટે ઉપયોગી બને અથવા મદદ કરી શકે તો એને સુસંગતપણું કહેવામાં આવે સમજ સંગતતા સુસંગતપણા ઉપરાંત રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ કરનાર દ્વારા સહેલાઈથી સમજાવી શકાય તેનું યોગ્ય અર્થઘટન કરી શકાય અને આ ઉપરાંત તેના પ્રકારો દ્વારા તે માહિતીને આપણે યોગ્ય રીતે અને સરળતાથી જે તે માહિતી ઉપયોગ કરનારને સમજાવવામાં સ્પષ્ટ અને સરળ હોય છે તેથી તેને સમજ સમતા વડે દર્શાવવામાં એટલે કે કહેવામાં આવે છે છેલ્લો પોઈન્ટ તુલનાત્મક હિસાબી પદ્ધતિનું અન્ય તુલનાત્મક લક્ષણ એટલે ગુણાત્મક લક્ષણ એ તુલનાત્મકતા છે હિસાબી માહિતી એવી રીતે તૈયાર કરવામાં આવે છે અથવા રજૂ થતી હોવી જોઈએ કે તેનો ઉપયોગકર્તાઓ અન્ય માહિતી સાથે જુદા જુદા સમયગાળાના પરિણામો સાથે તેની તુલના કરી શકે એ રીતે માહિતી તૈયાર કરેલી હોવી જોઈએ તેને તુલનાત્મકતા કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેની જરૂરી હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેની જરૂરિયાત તો એની અંદર પહેલું છે સંચાલક તો કંપની સ્વરૂપમાં શેરહોલ્ડરો માલિક ગણાય છે અને કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવે છે તેના દ્વારા લેવામાં આવેલા બધા જ નીતિ વિષયક નિર્ણયની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે એટલે કે જે તે સંચાલક મંડળ દ્વારા જે હિસાબોની નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવ્યા છે તેના આધારે જે હિસાબો તૈયાર થાય છે તો એ નિર્ણય કેવા છે એ નિર્ણયના આધારે પેઢીને કેટલો ફાયદો થાય છે અથવા પેઢીને કેટલું નુકસાન થાય છે તેનું એક પ્રતિબિંબ રજૂ કરે છે તો આ રીતે નક્કી કરેલા જે બિંદુઓ એટલે કે નિર્ણયો એ પ્રતિબિંબિત રજૂઆત કરે છે ધંધાની નક્કી કરેલા ઉદ્દેશ્યો તેઓ હાંસલ કરી શકાય છે યોગ્ય નિર્ણય લેવામાં આવે
संचालक द्वारा तो धंधा ने आज नकी करेला निर्णयो मेरे એટલે કે નકી કરેલા ઉદ્દેશ્ય અથવા નકી કરેલા જે લક્ષણ છે તે સુધી પહોંચી શકાય છે સેવળ બીજો પણ છે સેવળ કાયદાકીય જોગવાઈઓના આધારે કંપનીના સંચાલકો કાયદાકીય જોગવાઈઓના આધારે કંપનીના સંચાલકો નિર્ધારિત સમય મર્યાદામાં તમામ શેર હોલ્ડર તમામ શેર હોલ્ડર કંપનીની હિસાબોની પ્રમાણિત નકલ મોકલવામાં આવે છે એટલે શેર હોલ્ડર એ કંપનીના જે શેર ખરીદનાર વ્યક્તિઓ છે શેર હોલ્ડર એટલે કંપનીના શેર હોલ્ડર છે એટલે કંપનીના શેર ખરીદનાર વ્યક્તિને શેર હોલ્ડર્સ કહેવામાં આવે છે વર્ષના અંતે જે હિસાબો તૈયાર કરવામાં આવે છે આ હિસાબોની પ્રમાણિત નકલ દરેક શેર હોલ્ડરને મોકલી આપવામાં આવે છે અને તેઓનું જે રોકાણ છે એના ઉપર નિશ્ચિત સમયનું ડિવિડન્ડ કેટલું મળ્યું તેની માહિતી મેળવી શકાય અથવા શેર હોલ્ડરે જે રોકાણ કર્યું છે એ રોકાણનો કેટલો ફાયદો થયો તેની પણ માહિતી મેળવી પછી છે વિદ્યાર્થી મિત્રો સંભવિત શેર હોલ્ડર સંભવિત શેર હોલ્ડર આ એવા પ્રકારના રોકાણકારનો વર્ગ છે કે જેઓ પોતે કંપનીના શેર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય છે જેઓ કંપનીના શેર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય છે તેવા શેર હોલ્ડરને સંભવિત શેર હોલ્ડર કહેવામાં કંપનીના શેરમાં રોકાણ કર્યા પછી તેમની અપેક્ષા અપેક્ષિત વળતર મેળવવાની ઈચ્છા હોય છે કે વળતર મળશે કે નહીં મળે તેની સંપૂર્ણ માહિતી હિસાબો માહિતી પરથી મેળવી અને કંપનીમાં રોકાણ કરે છે તેથી તેને સંભવિત શેર હોલ્ડરો કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ લેણદાર એટલે શું તો લેણદાર એટલે વેપારી લેણદાર એટલે દેવું આવા એના શબ્દો લેણદારો બે પ્રકારની આપણે જોઈએ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના તો લેણદારોમાં ટૂંકા ગાળાના લેણદારો કે જેઓ ટૂંકા ગાળાના લેણદારો કે જેઓ ધંધાકીય એકમોને ઉધાર માલની લેવડ દેવડ પૂરી પાડે છે અને તેવા લેણદારોને ટૂંકા ગાળાના લેણદારોમાં સમાવેશ કરવામાં આવે છે એટલે કે એ લેણદારનો સમય એક વર્ષથી ઓછા ગાળાનો હોય એવા લેણદારનો સમય કેવો હોય છે એક વર્ષથી ઓછા ગાળાનો હોય પણ લાંબા ગાળાના લેણદારો તો લાંબા ગાળાના લેણદારો એટલે એવા લેણદારો કે જે કંપનીને એક વર્ષથી વધુ સમય માટે માલ પૂરો પાડે એના નાણાં એક વર્ષથી વધુ સમય પછી મેળવે અથવા ઊંચીના નાણાં ધિરાણ કરે અને કંપની એના જે લાંબા ગાળાના દેવામાં એનો સમાવેશ કરે કર્મચારી ધંધાકીય એકમમાં કર્મચારી હિસાબો પરથી પોતાના પગારના વધારા બોનસ કમિશન કે નોકરીની સુરક્ષા અંગેની માહિતી મેળવી શકે છે અને હિસાબો ઉપર દેનાર કર્મચારીને ખ્યાલ આવે કે આપણે કેટલો પેઢીને નફો કરેલો છે તો આપણે મળવાપાત્ર પગાર વધારો આટલો થવો જોઈએ આપને વર્ષના અંતે આટલું બોનસ મળવું જોઈએ આપને આટલી આટલી સુવિધાઓ મળવી જોઈએ આ અંગેની માહિતી આપણે મેળવી શકીએ છીએ પછી છે વેરા અધિકાર દેશમાં વિવિધ પ્રકારના વેરાઓ ધંધાની આવક ધંધાની પ્રવૃત્તિ તેમજ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે અને તેના આધારે સરકારે નક્કી કરેલા જે પ્રતિનિધિ મંડળ છે અથવા પ્રતિનિધિઓ છે
તેના દ્વારા આ વેરાઓ વસૂલ કરવામાં આવે છે પરંતુ નવો સમય માં આપણે 2017 ની વાત કરીએ તો બધા જ વેરાઓ રદ કરી નવો એક વેરો અમલમાં આવ્યો જેને આપણે જીએસટી કહીએ તે પાઠ નંબર 3 ની અંદર આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું વિદેશી ઉદ્યોગ સાહસિકો સોરી ગ્રાહકો ગ્રાહકો એટલે શું ગ્રાહકો એટલે વેપારી આપણે પોતે ધંધાના માલિક છીએ આપણી પાસેથી કોઈ વસ્તુઓની ખરીદી કરનારો હોય એને ગ્રાહક તરીકે આપણે ઓળખીએ છીએ તો ધંધાકીય એકમના ગ્રાહકને ધંધાકીય એકમના ગ્રાહકને નફાના સર્જનમાં અગત્યનો ભાગ ગણી શકાય છે જે નફો થાય છે એ ગ્રાહકના કારણે જ નફો થાય છે ગ્રાહકની સંખ્યા વધુ તો નફાનું પ્રમાણ વધુ ગ્રાહકની સંખ્યા ઓછી તો નફાનું પ્રમાણ આજનું બજાર વેચનારાઓનું બજાર નથી આજનું બજાર વેચનારાઓનું બજાર નથી પરંતુ આજનું બજાર ખરીદનારાઓનું બજાર છે એવું કહી શકાય છે ખરીદનાર માટે એટલે કે ગ્રાહક માટે નવા કાયદાઓ અમલમાં છે કંપની નવા કાયદાઓ અમલમાં છે અને તે પોતાની ખરીદી કરેલી વસ્તુઓના તમામ હકો માટે પણ જાગૃત બને છે તો તેવાને આપણે ગ્રાહકો કહી તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકો કોને કહેવાય એની વિશે માહિતી જોઈ હવે જોઈએ આપણે વિદેશી સાહસિકો તો વિદેશી સાહસિકો કોને કહેવાય વિદેશી સાહસિકો કોને કહેવાય તો વિદેશી સાહસિકો સંદેશા વ્યવહારના માધ્યમના આધારે સંદેશા વ્યવહારના માધ્યમના આધારે કે ટ્રાન્સપોર્ટના માધ્યમના આધારે વિશ્વ આખું જોડાયેલું છે આપણે જોઈએ તો કે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે ટેકનિકલ યુગ તો ટેકનિકલ યુગના આધારે આપણે જોઈએ તો આપણે બધા એમ કહીએ કે કોમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે તો આપણે આપણા ઘરે બેઠા બેઠા દેશ અને દુનિયાની માહિતી અથવા તેને લગતા બધા જ સમાચાર ની માહિતી આપણે ઘરે બેઠા મેળવી શકીએ તો વિશ્વ ખૂબ જ નજીક આવી ગયું છે એવું કહેવાય આપણી નજીક વિશ્વ ખૂબ જ નજીક આવી ગયું છે તો આપણે દરેક કંપનીના આવા હિસાબો તૈયાર કરેલા હોય તેની માહિતી સરળતાથી તે તે દેશના નિયમ મુજબ તૈયાર કરેલી માહિતી આપણે આપણા મોબાઈલ કે લેપટોપ પર મેળવી શકીએ ઇન્ટરનેટના માધ્યમથી અને જો આપણે એ કંપનીની અંદર સારી નફો કરવાની ક્ષમતા હોય તો જે તે વ્યક્તિ તે કંપનીમાં રોકાણ કરે છે આપણે ઘણી બધી જગ્યાએ એવું જોયું હોય છે કે ઘણી વખત વિદેશી કંપની આપણા દેશની અંદર આવીને એમઓયુ કરે છે એટલે કે આપણી દેશની અંદર આપણા રાજ્યની અંદર આવીને પોતાની આપણી કંપનીની સાથે એ કરાર કરે છે અને એ પોતાનું રોકાણ રોકે છે અને એના બદલામાં એ અમુક ટકા વળતર મેળવે છે તો એવા જે વિદેશી ઉદ્યોગ સાહસિકો છે એના માટે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી માહિતી ખૂબ જ ઉપયોગી બને છે નિયમનકારી સંસ્થાઓ નિયમનકારી સંસ્થાઓ કંપની ધંધા સ્વરૂપે સરકાર અને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા સરકાર અને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોના આધારે આ સંસ્થાઓ નિયમનો અમલ કરે અને બધા જ નિયમોના પાલન સાથે પોતપોતાની કંપનીના નિયમોનો અમલ કરાવતી વ્યવસાયિક સંસ્થાઓ હિસાબો તૈયાર કરનાર હિસાબો તૈયાર કરનારાઓએ વ્યવસાયિક તરીકે ઓળખવામાં આવે છે વ્યવસાયિક તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે હાલની પરિભાષામાં આપણે કહીએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ દ્વારા એક નિશ્ચિત સંસ્થા દ્વારા સ્થાપિત થયેલા ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભારતીય કંપનીદારની જે જોગવાઈઓ છે એના આધારે હિસાબો તૈયાર કરવામાં આવે તેવી સંસ્થાઓને હિસાબી સંસ્થાઓ કહે છે સંશોધન ધકો અને વિશ્લેષણ
સંશોધકો અને વિશ્લેષકો તો આ સંશોધકો અને વિશ્લેષકોમાં આ ઈસાદી માહિતીનો ઉપયોગ કરનારાઓનો વર્ગ છે કે જે માહિતીને એકત્રિત કરે છે આ માહિતીના આધારે તેનું સંશોધન કરે છે અને તેનું અન્ય માહિતી સાથે સરખામણી કરી એનું વિશ્લેષણ તૈયાર કરવામાં આવે છે અને એના આધારે એ તુલના કરે છે કે કઈ કંપની વધુ સારી છે કે નફો કમાવાની ક્ષમતા શું છે એના આધારે તે અન્ય કંપની ની સાથે શું સુધારા વધારા કરવા એની માહિતી મેળવી શકે છે કેવું છે સરકાર કેવું છે સરકાર તો દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ માટે સરકાર દ્વારા જુદા જુદા નિયમોનું પાલન કરાવવામાં આવે છે સરકાર દ્વારા દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડવામાં આવે છે સરકાર દ્વારા માહિતીનું એકત્રીકરણ કરી તેનું અર્થઘટન કરી તેનો અમલ કરાવવામાં આવે તો સરકાર તમામ ઈસાદી બાબતો પર પોતાનું નિયંત્રણ રાખતા હોય છે અને નિયમોના બેઝ ઉપર દરેક હિસાબો તૈયાર કરવામાં આવવા જોઈએ તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે હિસાબી પદ્ધતિના ફાયદા હિસાબી પદ્ધતિની મર્યાદા હિસાબી પદ્ધતિ માહિતીના ગુણાત્મક લક્ષણ હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેની જરૂરિયાતોની માહિતી એકત્રિત હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું પારિભાષિક શબ્દો હિસાબી માહિતીના જે પારિભાષિક હિસાબી પદ્ધતિના જે પારિભાષિક શબ્દો છે તેના વિશે વિગતવાર માહિતી થેન્ક યુ